પાયલ ગાંધીનગરમાં છે અને પાયલ મારે એ જાણવું છે પાયલ અત્યારે ક્યાં છો તમે? અમે ડીજીપી ની ઓફિસે આવ્યા છીએ એમનો જવાબ લેવા માટે. અચ્છા, અને એ વિકાસ સહાયક છે અત્યારે તો ઇન્ચાર્જ ડીજીપી, તો શું એ મળશે તમને એવું લાગે છે? હા, એટલે અત્યારે અમે અહીંયા જયારે તપાસ કરી તો એમને કહ્યું કે આ ઉપરજીન વાત કરી લો, અમે થોડાક જ સમયમાં પ્રયાસ કરીએ છીએ એમની સાથે વાત કરી અને બાઇટ લેવાનો, જવાબ માંગવાનો. અચ્છા, એ સિવાય તમને આઈ મીન બીજા કોઈ લોકો આવ્યા છે સાથી મિત્રો તમારા જવાબ લેવા માટે ત્યાં? ના, અહીંયા બીજું કોઈ નથી આવ્યું, મીડિયાથી પણ બીજું કોઈ નથી આવ્યું. આખી સિસ્ટમ એકચ્યુઅલી ઉરાચી મરી ભાગેલી છે. આમાં પ્રોબ્લેમ ખાલી એટલાનો નથી, કોઈ છે પણ નહીં કે જે દમથી સવાલ કરે ને એમ મોઢામાં નાખીને માઇક આપીને કે જવાબ આપો. આમાં છે ને જવાબ દેહી બેને બનતી નથી, અને આની સાથે કદાચ હું એવું માનું છું પાયલ ને જે જગ્યાએ જવાની અત્યારે વર્તમાનમાં જરૂર છે, બરોબર છે, કદાચ હું કહું ને તો કદાચ એને કરાય ટ્રેનિંગ સેન્ટરમાં જવાની જરૂર છે. શા માટે ખબર છે? અત્યારે લો નો લેક્ચર ચાલે છે, બરોબર છે, હું બાગેશ્વર નથી પણ છતાં હું વાત કરું છું. અત્યારે કરાય ટ્રેનિંગ સેન્ટરમાં લો નો લેક્ચર ચાલે છે. 140 નંબરના કહી શકાય કે બે આ જે વ્યક્તિ જે છે ઈ વ્યક્તિ અત્યારે કાયદો ભણે છે કે કાયદાકીય શાસન કઈ રીતે આવે અને કાયદાની વ્યવસ્થા કઈ રીતે કરશે ભવિષ્યમાં, એનું અત્યારે આ ભાઈ લેક્ચર લઈ રહ્યા છે. ખરેખર ત્યાં જવું જોઈએ ટ્રેનિંગ સેન્ટરમાં અને આ ભાઈનો ઇન્ટરવ્યુ લેવો જોઈએ. તમે તમારા ડોક્યુમેન્ટ દેખાડો કે આ ભાઈ તમારું રિઝલ્ટ, ચલો કયું રિઝલ્ટ જોઈએ છે, પીએસઆઈ નું, પ્રિલિમ નું, આર્યું, તમારું તમારું નામ નથી, તમે આવ્યા કઈ રીતે. ખરેખર આ ભાઈને ક્વેશ્ચન કરવો જોઈએ, આ ભાઈ પાસે જવું જોઈએ. પછી ભરતી બોર્ડ ના અધ્યક્ષ ને કેવું જોઈએ કે આ ભાઈ ખુદ જે પણ જવાબ આપે એને ક્રોસ વેરીફાય તમે કરો. હવે તરાઈમાં જવા ક્યાં દેશે યુવરાજસિંહ? હકીકત એ છે કે ભલે જશે ત્યાં કોઈને એન્ટ્રી થોડી આપવાના છે પાયલને, પણ છતાંય હું કહીશ કે ડીજીપી ઓફિસ થી જો જવાબ ના મળે તો પાયલ એકવાર આપણે ત્યાંથી લાઈવ કરીશું કે જવા નથી દેતા અને પત્રકારોને નથી જવા દેતા એટલા માટે કેમ કે ગુજરાત રાજ્યની સુરક્ષાને ખતરો છે કે વિઝ્યુઅલ આવી જાય ને કોઈ ટેરરિસ્ટ જોઈ જાય ને પછી ત્યાં જઈને અટેક કરી દેશે તો પણ કોઈ પણ વ્યક્તિ ખોટા ડોક્યુમેન્ટ ના આધારે અંદર ઘૂસી શકે છે અને એના માટે કોઈ વેરિફિકેશન ની કોઈ પ્રક્રિયા નથી કેમ કે 40 લાખ રૂપિયા મળી ગયા છે ને. આપણા દેશમાં તો કમનસીબે યુવરાજસિંહ આતંકવાદી હુમલાઓ પણ આ રીતે થયેલા છે કે ઘૂસ આપીને એ લોકોએ લાંચ આપીને ઘણી વાર પોલીસને મામલતદારને ખોટા સર્ટિફિકેટ સુધી બનાવેલા છે. જે લોકો બૂમો પાડતા હોય છે ને કે બહારથી આવીને લોકો આપણા દેશમાં ઘૂસી ગયા છે પણ એ લોકો પાસે આપણા દેશના આધાર કાર્ડ કેવી રીતે આવે છે? કેમ કે 500 રૂપિયા આપો આધાર કાર્ડ બની જશે, પછી કોઈ ફરક નથી તમે ક્યાંના છો. એટલે આ બહુ મોટી સમસ્યા છે અને પછી પેલા 500 રૂપિયા વાળાને કહેવાનો કોઈ અધિકાર જ નથી કેમ કે 40 લાખ લેવા વાળા ઉપરના અધિકારીઓ બેઠા છે. ઉપરથી સુધરવું જોઈએ, આ નીચેથી ના સુધરે, આમાં રિવર્સ ના હોય અને એટલે જ આ તો પેલી ગુરુત્વાકર્ષણની અસરની જેમ ઉપરથી નીચે આવે, અહીંયાથી નીચેથી ઉપર નથી જવાનું. નિવેદન આપવા માટે પ્રાદેશિક પોલીસ સ્ટેશનમાં ખુદ ગયો હતો અને મારી પાસે જે ઇન્ફોર્મેશન હતી કે ભાઈ મને કઈ રીતે આ બાબતોની ખ્યાલ આવ્યું, ઊંચા ફાર્મ હાઉસમાં કઈ રીતે ખ્યાલ, બધી બાબતો એ ચર્ચા કરી પોલીસ સાથે. પીઆઈ હતા ત્યારે, એ પીઆઈ સાથે ચર્ચા કરી, પછી અમે જયારે અહીંયાથી બહાર આવ્યા ત્યારે અમે બહાર આવ્યા ને ત્યારે ખરેખર જાણવા જેવું અમને કિસ્સો એ પણ જાણો મેડમ કે ચાર્જશીટ માંથી જો તમારે તમારું નામ હટાવવું હોય ને તો તમારે આ અધિકારી આટલા રૂપિયા આપવાના, બરોબર. અમે ખરેખર મને ખરેખર દુઃખ થયું છે, મને એમ થાય હું આ કિસ્સો બહાર શા માટે લઈ, હું આ બધું કરું છું, ખરેખર દુઃખ થાય છે કે પોલીસ અધિકારીઓ સીધા જ પોલીસ સ્ટેશન ની બહાર એવું આ કેતા આવા લોકોને ફરે છે કે ભાઈ તમારા મને ખ્યાલ છે ત્યાં સુધી 80+ નામ હતા. અત્યારે જયારે ચાર્જ ફ્રેમ ચાર્જશીટ બહાર આવી તો અમે જે રીતે નામ જોતા હતા તેમાંથી ઘણા એવા લોકો છે જેના નામ જ નીકળી ગયા છે, જે આર્થિક વગેરે સદ્ધર હતા ને એવા લોકોના નામ નીકળી ગયા છે. મને એમ થાય આ ખરેખર કરવા શું માંગે છે એમ. મર્યાદાઓ બહુ જ રાખીએ છીએ પત્રકાર તરીકે, અમે બહુ વાર મર્યાદાઓ રાખી છે કે આ ડીજીપી છે, આ રાજ્યના સૌથી મોટા વડા છે, તો જો એ જવાબદેહ નથી તો પછી અમારે બહુ જવાબદેહી નહીં કે પેલી બહુ મોટી મર્યાદાઓની વાતો નથી કરવી. ચાલુ રાખો અને જાઓ, ચાલુ જ રાખો કેમેરા સતત અને સતત ત્યાં જઈને વાત કરો. એવું હોય તો મ્યુટ કરવો હોય તો મ્યુટ કરી દો ફોન, પણ અંદર જાઓ. જોવું જોઈએ ગુજરાત કે આટલી મોટી ઘટનાઓ પછી પણ કેવી રીતે અધિકારીઓ જવાબ નથી આપતા અને પછી નીતિ નિયમ મર્યાદાની બધી વાતો કરતા હોય છે કે નહીં આ રીતે જ બોલાય, આ રીતે જ જવાય, આ રીતે જ કરાય. તો તમે કરો ને પહેલા. એક વાત હું પણ કરું આની સાથે, મારે જવું છે સચિવાલયમાં, મારે જવું છે સચિવાલયમાં, સચિવાલયના ગેટ નંબર 4 ઉપર કે ગેટ નંબર 1 ઉપર હું જાઉં
અને સચિવાલયમાં 4 નંબર કે 1 નંબરના ગેટ ઉપર હું જયારે જાઉં છું અને સંપર્ક ફરીથી કનેક્ટ કરે છે, છૂટી ગયો છે. હા, હું સંપર્ક ટૂંકમાં એમાં જવા માટે પ્રયત્ન કરું એટલે મારે પાસ કઢાવવો પડે. હું પાસ કઢાવું, જો પાસ ની કહી શકાય કે બારીએ પહોંચ્યું અને પાસ કઢાવું તો કે ભાઈ તમારે તો રેડ એલર્ટ છે, તમારે અંદર જવાની મનાય છે. કામ કરો, તમે અંદર ક્યાં જવા માંગો પેલા એને ફોન કરાવડો. એટલે મારે ઘણી વખત કેવું પડે, હું એકે રાકેશને મળવા જવાનો છું, કે ઘણી વખત મારા ઉચ્ચ અધિકારી ના જે મળવા જવાનો ખરેખર ના માં પડે. તો એમ નહીં કે તમે અધિકારી કયો કે અહીંયા ફોન કરાવો, મારી અધિકારી કેમ કેવું કે ભાઈ મને આવા નથી દેતા. અને પાછા ખરેખર આઈએસ અધિકારી છે, મારે નથી એવું ન કહી શકાય કે સાહેબ આ લોકો આવું કરે છે. એટલે છતાંય મેં 1-2 વખત સાહેબ ને કીધું કે સાહેબ મારી સાથે આવું વર્તન થાય છે, પણ કે યુવરાજભાઈ કે મારા હાથ બંધાયેલા છે. ખરેખર તમે વિચારો કે એક વ્યક્તિ, હું તો સામાન્ય નાગરિક છું, કદાચ બધું જ ભૂલી જાઉં, હું ગુજરાત દેશનો, ભારત દેશનો તો નાગરિક છું, ગુજરાતનો નાગરિક છું, તો કમસે કમ તમે મને સચિવાલયમાં આ પ્રશ્નો લઈને જવા શા માટે ન દો. મારે ખરેખર જવું જ હતું, મારે મારે આ બધી જ બાબતો એવી છે કે મારે ખરેખર ચર્ચાઓ કરવી છે, પણ સાંભળે છે કોણ? સાંભળતું કોઈ નથી. ત્યાં તકલીફ જ ત્યાં પડી જાય છે. તો સાંભળનારા હોત ને તો હું પ્રેસ કરવાનો કદાચ આવું નહીં, અને મને જયારે શોખે નથી. મને એમ થાય કે ના ભાઈ, આ બધું સામે લાવવા કરતા ભાઈ આપણે સરકારને વાત કરીએ, સરકારને આપણે સીધી જ રજૂઆતો કરીએ, સરકારને આવેદન નિવેદન પત્રો આપીએ. પણ આવેદન નિવેદન પત્ર છે ને કચરા ટોપલી સિવાય ક્યાંય નથી જતા. આની ઉપર કોઈ એક્શન લેવાતો હતો તો હું કદાચ રાજી પણ અપત કે ચલો કોઈક એક્શન લેવાના, એક પણ જગ્યાએ એક્શન નથી લેવાતા આ બધી બાબતોમાં. અમે ઓફિસે આવી ગયા છે. કઈ વાંધો નહીં, જઈને પૂછો એમને સીધા. ડીજીપી ને મળવું છે. હા સર, એક વિષય પર તમારો જવાબ લેવો છે. ઓકે, કેટલી વાર લાગશે? ઓકે, ફાઇલ સીધા ડીજીપી ને જ પૂછજો, વચ્ચેના કોઈ અધિકારીઓ સાથે ના વાત કરતા, સીધા એમને જ પૂછો. હા, એટલે અત્યારે એમને મને જવા નથી દેતા, સાથે મોકલો. હા, કઈ વાંધો નહીં, ત્યાં રાહ જુઓ, આપણે રાહ જોઈએ છીએ અને બસ જવાબ જોઈએ છે. અને એટલો જ ખાલી એટલો સીધો સવાલ એટલો કરો કે કરાઈ એકેડમીમાં કોઈ માણસ બનાવટી ડોક્યુમેન્ટ સાથે પીએસઆઈ બનવા એન્ટર થઈ જાય છે, એ પગાર લે છે, અને ત્યાં સુધી તમને ન ખબર હોય તમારે શું સમજવાનું? શું નામ નહીં લખી દો? હા, એન્ટ્રી કરી દો ત્યાં. યસ, એન્ટ્રી કરી દો, એમને મોકલો, એ હા પાડશે તો તમને મળશે. પાયલ છે જીમી, અત્યારે ડીજીપી ઓફિસ છે, અને અમે એમને પણ પૂછીશું. યુવરાજસિંહ કહ્યું એમ તમને કરાઈ એકેડમી જઈને પણ બતાવીશું કે આટલું ઇઝીલી નથી થતું આ. બીજું કે હું યુવરાજસિંહ એક વાત પર હજુ તમને એ વાત ફરીથી પૂછી રહી છું કે આ જે આરોપ છે એ બહુ જ ભયાનક મોટો છે. મને નથી ખબર કે બાકી બધા લોકો આ આરોપને કેવી રીતે જોઈ રહ્યા છે કે લઈ રહ્યા છે, બાકીની ચેનલ્સ કેવી રીતે એના પર રિએક્ટ કરી રહી છે મને નથી ખબર. પણ મને એટલી ખબર છે કે આ સૌથી, તમે અત્યાર સુધીમાં જેટલી પત્રકાર પરિષદો કરી હશે પેપર લીકથી લઈને બધી, એમાં સૌથી સ્પષ્ટ આ છે. એટલા માટે કે આની અંદર ક્લિયર એવિડન્સીસ દેખાઈ રહ્યા છે. એ છતાંય જો આ વાત તમારી ખોટી સાબિત થાય છે તો તમને ખબર છે કે તમારી સામે બહુ જ મોટો આરોપ લાગી શકે છે અને ફરિયાદ થઈ શકે છે. એ વાતથી તમે પરિચિત છો? હું આજે જે પણ કાર્ય અત્યારે કરી રહ્યો છું, મારી સભાન અવસ્થામાં કરી રહ્યો છું. બીજું કે કોઈ પણ વ્યક્તિ, ધારો કે મારે આ મયુરભાઈ સાથે કોઈ એવો રાગ દ્વેષ કે પૂર્વાગ્રહ, આ ખરેખર ભાઈ મયુર તડવી સાથે મારે ખરેખર કોઈ કઈ વ્યક્તિગત મારે એની સાથે સંબંધો નથી. અમે આ બધી બાબતોને અમે ચકાસતા હતા, ચકાસતા ચકાસતા જે વસ્તુ સામે આવી તો હું એવું માનું છું કે મારે સામે લાવી જરૂરી હતી કે જેથી કરીને અટકી શકે. મારો હેતુ મારો બહુ સાફ છે. માની લો કે તમે એમ કીધું કે કદાચ આ બાબત ખોટી પણ ઠરે છે, તમારી ઉપર કેસ પણ થાય છે, તો ખરેખર હું એના માટે જવાબદાર છું, કેમ કે રિસ્પોન્સિબલ છું. કોઈ પણ વ્યક્તિની માનહાની થાય જાહેરમાં, એ પણ એ વ્યક્તિને કદાચ એવું લાગતું હતું. જી હા, એક જ મિનિટ, આઈ થિંક ફાઇલ અંદર જઈ રહ્યા છે. સર, મારે, હું જમાવટીયામાંથી છું. એક સવાલ છે કે કરાઈ એકેડમીમાં જો કોઈ વિદ્યાર્થી પાસ ના થયું હોય
તો સીધું ટ્રેનિંગમાં કઈ રીતના પહોંચી શકું? મારે ટીજીપી ને સવાલ પૂછવાનો છે, એમને નથી હાજર? અચ્છા, તો મને અહીંયા મોકલી એમને કે અહીંયા જ બેઠા છે સર. અચ્છા, તમે કોણ છો? ઓકે, તો સર ક્યારે મળશે? હા, ફોન કરીને પૂછો ને ખાલી કે મીડિયમથી આવ્યા છે. અચ્છા, કેટલા ટાઈમ સુધી છે? હેલો સર, ક્યારે ફ્રી થશે? બીજું કોઈ રીતના એમની સાથે તમે વાત કરી શકો? તમે એમના સ્ટાફ થી છો તો. અચ્છા, મતલબ કેટલો સમય લાગશે એ પણ ખ્યાલ નથી તમને મીટિંગનો? એમની પાસેથી જવાબ લઈ લો, એમને પૂછો કે આવું કેવી રીતે થઈ શકે. તમે કોણ, તમારું નામ શું છે? હા, અમારું લાઈવ ચાલુ છે ને, અમારે મૂળ તો સરને જ સવાલ પૂછવો હતો, સીધું ડીજીપી ને જ. એમને વિષય ખબર નથી અને એમને જવાબ નહીં આપી શકે એવું કહે છે. કઈ વાંધો નહીં, પાયલ પર આવી જાઓ. અચ્છા, કે ફ્રી થશે તો અહીંયા જ હશે ને તો? ઓકે, પાયલ ખોંખારીને સવાલ કરજો, તમે કશો જ ખોટો સવાલ નથી કરી રહ્યા. કદાચ આપણું રીત કે વર્તન એમને અયોગ્ય લાગી શકે છે, પણ ગુજરાત સાથે જે થઈ રહ્યું છે એનાથી વધારે અયોગ્ય નથી. અને એટલા જ માટે અવાજમાં ધ્રુજારી નહીં, આમ એક રણકો હોવો જોઈએ, અને આંખોમાં આંખો નાખીને સવાલ કરવાનો ખોંખારીને. એટલા માટે કેમકે જે થઈ રહ્યું છે એની સામે આ કશું જ નથી. એ વાત સાચી છે કે કેમેરા ચાલુ રાખીને ડીજીપીની ઓફિસમાં ઘૂસી જવું તો કદાચ એ પત્રકારત્વ નથી, હું એ માની લઉં છું. પણ ક્યાં સુધી પછી એની આ સિસ્ટમ, આમ જ પૂછાય, આમ જ બોલાય, ને બધી ભદ્રમ ભદ્રમ વાતો સાથે કોઈ મતલબ જ નથી. કેમ કે જે થઈ રહ્યું છે એનો સીધી રીતે તો જવાબ નથી આપતા. શાલીનતાથી આટલો ટાઈમ પૂછીએ છીએ, કોઈ જવાબ નથી આપતું. ડીજીપી સામે આવીને પત્રકાર પરિષદ કરે, એમને સીધા પૂછીએ તો એ જવાબ ના આપે. એમને અમારી રીત સાથે, તમને અમારી રીત સાથે અસહમતિ હોઈ શકે, પણ અમને એટલા માટે એમાં કશો જ વાંધો નથી. કેમ કે આ અમે ચલાવવા નથી માંગતા. બહુ થયું યાર, દર ચોથા પાંચમા દિવસે આ જ રીતની વાતો કરવાનો કોઈની પાસે એટલો સમય નથી. દેશ દુનિયામાં ઘણું બધું થઈ રહ્યું છે અને એ બધાની વચ્ચે જો તમે આપણા યુવાનોને એટલો જવાબ નથી આપી શકતા તો અલગ વિષય છે. હવે યુવરાજસિંહ, મને એટલું જાણવું છે કે ઉર્જા વિભાગમાં એક છોકરી કે જે ચર્ચાનો વિષય બની, એનું નામ હેપ્પી હતું, ખાલી હેપ્પી ચર્ચાનો વિષય બની, બાકી એના સિવાય તો બીજા કેટલાય છોકરાઓ હતા કે જે આ જ રીતે લાગ્યા છે. પણ પેલું જેમ કહ્યું કે છીંડે ચડ્યો એ ચોર, એટલે હેપ્પીને જયારે પૂછવા ગયા તો ખબર પડી ગઈ કે એ આવી રીતે જ પાસ થયેલી છે, કેમ કે એને કશી જ માહિતી નહોતી. કરાઈમાં તો જઈ નથી શકવાના, એટલે આ જે વ્યક્તિ છે એને અમે પૂછી નથી શકવાના સીધા જઈને. પણ તમે કહ્યું એ પ્રમાણે આ બધું જ સાચું છે. હેપ્પી હજુ એ નોકરી કરે છે, અભયના ખાતામાં અત્યારે પણ પગાર આવે છે, અને તમે કહ્યું એમ એ પ્રકારે પીઆઈએલ કરવા માટે એક છોકરો તમારી સાથે આવવા તૈયાર નથી, એવું કહેવા તૈયાર નથી કે હું પીડિત છું. આટલા લાખો લોકોમાંથી એક વ્યક્તિ જો તમારી સાથે નથી આવતો તો એનો મતલબ એ છે કે ડિઝર્વ નથી કરતા એ લોકો જેના માટે તમે આ બધું બહાર લઈને આવો છો. આ લોકશાહીમાં 40 લાખ રૂપિયા આપીને પીએસઆઈ બનવાનું જ ડિઝર્વ કરે છે આ લોકો.